નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બહારના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં હું વાળંદ ભરદેવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં વાસ્તવિક સંખ્યાઓના ઘાતાંક વિશેના કેટલાક નિયમોનો અભ્યાસ કરીશું. આપણે ધોરણ 8 ની અંદર અગાઉ શીખી ગયા કે ઘાતાંકના કેટલાક નિયમો, તો ચાલો હવે ધોરણ 9 ની અંદર આપણે એ યાદ કરી લઈએ. તો જો ઘાતાંકનો પહેલો નિયમ કયો છે, તો જો અહીં આધાર સમાન હોય, આધાર સમાન હોય અને ઘાત અલગ અલગ આપેલ હોય, તો આધાર સમાન હોય તો ઘાતનું શું થાય, અલગ અલગ આપેલી હોય તો પણ અને એક આપેલી હોય તો પણ. એટલે કે જો આધાર અલગ અલગ હોય તો ઘાતનો સરવાળો થાય, તો એની એમ પ્લસ એમ ઘાત બરાબર. આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય. નિયમ નંબર 2, ઘાતની ઘાત આપેલી છે, જો અહીં એની એમ ઘાતની એમ ઘાત બરાબર, અહીં એની એમ ઘાતની એમ ઘાત આપેલી છે, તો ઘાતની ઘાત આપેલી હોય તો શું કરવાનું, તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય, એની એમ ગુણ્યા એમ ઘાત બરાબર. હવે જુઓ, આધાર અલગ અલગ આપેલો હોય અને ઘાત સમાન આપેલી હોય, આધાર અલગ અલગ હોય અને ઘાત સમાન આપેલી હોય, તો આધારનો ગુણાકાર કરવાનો બરાબર અને ઘાત સામાન્ય લખવાની, એટલે એ ગુણ્યા બી એની એમ ઘાત. જો અહીં એની પણ એમ ઘાત હતી, ગુણ્યા બી ની પણ એમ ઘાત હતી, તો અહીં એ ગુણ્યા બી એટલે કે આધારનો ગુણાકાર એ ગુણ્યા બી ની એમ ઘાત. હવે જો આપણે એની એમ ઘાત ભાગ્યા એની એમ ઘાત નો, અહીં એની એમ ઘાત ભાગ્યા એની એમ ઘાત નો એમ ગ્રેટર ધેન એન હોય, તો એમ ગ્રેટર ધેન એન એનો અર્થ શું થાય, કે જો એમ એટલે કે ઘાત, એમ જે ઘાત આપેલી છે એ મોટી હોય, અહીં એમ ગ્રેટર ધેન એમ છે, તો એની એમ ઘાત છે ભાગે એની એમ ઘાત, અહીં એમ ઘાત મોટી છે એટલે કે એની એમ ઘાત છે બરાબર. તો જે નાની ઘાત હોય, નાની ઘાત જો છેદમાં હોય અને મોટી ઘાત અંશમાં હોય, તો છેદવાળી ઘાત અંશમાં લઈ જવાની, અને જો મોટી ઘાત છેદમાં હોય અને નાની ઘાત અંશમાં હોય, તો અંશવાળી ઘાત છેદમાં લેવાની. તો એ જો મોટી ઘાત અંશમાં છે, તેથી એની એમ જો છેદવાળી ઘાત અંશમાં લઈ છે તો શું થાય, એની એમ માઇનસ એમ ઘાત થાય, જો એમ ગ્રેટર ધેન એન હોય તો. હવે જો અહીં એની એમ ઘાત ભાગ્યા એની એમ ઘાત, જો એમ લેસ ધેન એન એટલે કે અહીં છેદમાં આપેલી ઘાત મોટી છે, તો અંશવાળી ઘાત ક્યાં લાવવાની, છેદમાં લાવવાની, તો એક ભાગ્યા એની એન માઇનસ એમ ઘાત બરાબર. કારણ કે છેદમાં ઘાત મોટી છે, તો અંશવાળી ઘાત છેદમાં લાવવાની, તો એની એન માઇનસ એમ ઘાત બરાબર. તો જો હવે નિયમ નંબર 6, કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત આપેલી હોય, અહીં એની ઝીરો ઘાત આપેલી છે, કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત હોય પરિણામ શું થાય, એક થાય બરાબર. એક્સ વાય ઝેડ કોઈ પણ સંખ્યા આપેલી હોય, 50, 55, 100, 60, 50, -30 કોઈ પણ સંખ્યા આપેલી હોય, એની ઝીરો ઘાત હોય તો પરિણામ એક જ મળે બરોબર. તો હવે આપણે સ્વાધ્યાય 1.6 ની ચર્ચા કરીએ. હવે જો મિત્રો, આપણે સ્વાધ્યાય 1.6 એના દાખલા નંબર 1 ની ચર્ચા કરીએ. તો જો મિત્રો, અહીં પ્રશ્ન નંબર 1 કિંમત શોધવી, આ પ્રકારના દાખલા આપણે આ ધોરણ 8 ની અંદર ભણી ચૂક્યા છીએ. તો હવે પ્રશ્ન પહેલાનો પહેલો દાખલો જોઈએ. અહીંયા જો 64 ની એક દૃતીયાંશ ઘાત છે બરાબર,
64 ने 1 2 23 ગાળ તો અહીં જો છેદમાં કેટલા આપેલા છે 2 તો અહીં 64 નું શું કરવું પડે વર્ગમૂળ શોધવું પડે એટલે 64 નું વર્ગમૂળ કેટલું થાય 8 એટલે કે 8 નો વર્ગ કરીએ તો કેટલા થાય 64 8 નો વર્ગ ગુણ્યા 1 દ્વિતીયાંશ ગાળ અહીં જો આ 2 2 છે એક શું કરીએ 2 2 કેન્સલ કરી દઈએ તો 8 ની કેટલી ઘાત હતી 1 ઘાત હતી 8 ની 1 ઘાત બરાબર શું થાય 8 હવે જો એ જ પ્રમાણે બીજો દાખલો જોઈએ તો બીજા દાખલામાં 32 ની 1 પંચમાંશ ઘાત છે છેદમાં કેટલા છે 5 છે તો આપણે આપેલી સંખ્યાનું શું કરવાનું પંચમૂળ શોધવાનું તો 32 નું આપણે પંચમૂળ શોધીએ તો કેટલું થાય તો 2 ની 5 ઘાત અહીં જો 2 ની 5 ઘાત કરીએ તો શું થાય 32 તો 2 ની 5 ઘાત ગુણ્યા 1 પંચમાંશ ઘાત અહીં જો 2 ની 5 ઘાત એ 32 થાય અને 1 પંચમાંશ ઘાત તો આપેલી જ છે તો 2 ની 5 ઘાત ગુણ્યા 1 પંચમાંશ ઘાત અહીં જો 5 5 કેન્સલ કરી દઈએ તો કેટલા આવે 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત બરાબર 2 થાય હવે જો એ જ પ્રમાણે પ્રશ્ન 1 નો ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલામાં 125 ની કેટલી ઘાત આપેલી છે 1 તૃતીયાંશ ઘાત તો અહીં 125 નું શું શોધવું પડે અહીં 1 તૃતીયાંશ ઘાત આપેલી છે એટલે આપણે એનું ઘનમૂળ શોધવું પડે તો 125 નું ઘનમૂળ કેટલું થાય 125 નું ઘનમૂળ એ 5 થાય એટલે કે 5 નું ઘન કરીએ તો 125 થાય તો 5 નો ઘન એટલે 5 ની 3 ઘાત ગુણ્યા 1 તૃતીયાંશ ઘાત ઘાત ની ઘાત નો ગુણાકાર થાય અહીં જો આ 3 3 શું કરી દઈએ કેન્સલ કરી દઈએ હવે 5 ની કેટલી ઘાત વધે એ 5 ની 1 ઘાત બરાબર 5 હવે જો ચાલો મિત્રો આપની પ્રશ્ન 2 ની ચર્ચા કરીએ તો જો પ્રશ્ન 2 માં કિંમત શોધો એટલે કે જેમ પહેલા દાખલાની અંદર કિંમત શોધી એ જ પ્રમાણે બીજા દાખલામાં પણ કિંમત શોધવાની છે તો હવે આપણે પ્રશ્ન 2 નો દાખલા નંબર 1 જોઈએ તો જુઓ આ પહેલો દાખલો 9 ની 3 દ્વિતીયાંશ ઘાત આપેલી છે એટલે કે 9 ની 3 દ્વિતીયાંશ ઘાત છેદમાં કેટલા છે 2 તો અહીં આપણે 9 નું શું કરીએ વર્ગમૂળ શોધીએ તો અહીંયા 3 નો વર્ગ કરીએ તો શું થાય 9 એટલે કે 3 ની 2 ઘાત ગુણ્યા 3 દ્વિતીયાંશ ઘાત 2 2 શું કરીએ કેન્સલ કરી દઈએ તો અહીં કેટલા વધે 3 ની 3 ઘાત 3 ની 3 ઘાત એની કિંમત શું થાય 3 તારી 9 તારી 27 એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ કેટલો મળે 27 બરાબર હવે જો એ જ પ્રમાણે બીજા દાખલાની અંદર જોઈએ તો બીજા દાખલામાં જો 32 ની કેટલી ઘાત આપેલી છે 2 પંચમાંશ ઘાત છેદમાં ઘાત કેટલી છે 5 તો અહીંયા આપણે 32 નું શું કરીએ પંચમૂળ શોધીએ તો 32 નું પંચમૂળ શોધીએ તો શું થાય તો 32 નું પંચમૂળ 2 થાય એટલે કે 2 ની 5 ઘાત કરીએ તો 32 થાય તો અહીં 2 ની 5 ઘાત કરી ગુણ્યા 2 પંચમાંશ ઘાત બરાબર અહીં ઘાત ની ઘાત નું શું થાય ગુણાકાર થાય તો 2 ની 5 ઘાત ગુણ્યા 2 પંચમાંશ ઘાત અહીં જો 5 5 કેન્સલ કરી દઈએ તો કેટલા વધે 2 ની 2 ઘાત તો 2 ની 2 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 તો 2 ની 2 ઘાત ની કિંમત કેટલી થાય તો 4 થાય બરાબર હવે એ જ પ્રમાણે આપણે પ્રશ્ન 3 જોઈએ એટલે કે પ્રશ્ન 2 નો દાખલા નંબર 3 જોઈએ તો જો ત્રીજો દાખલો છે એમાં 16 ની કેટલી ઘાત છે 3 ચતુર્થાંશ ઘાત અહીં છેદમાં કેટલા આપેલા છે 4 તો અહીં 16 નું ચતુર્થ મૂળ શોધીએ તો 16 નું ચતુર્થ મૂળ શું થાય તો 2 થાય અહીં જો 2 ની 4 ઘાત કરીએ એટલે કે 2 ની 4 ઘાત કરીએ તો આપણને કેટલા મળે છે 16 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત કરી જોવાના બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 3 ચતુર્થાંશ ઘાત ઘાત ની ઘાત નો ગુણાકાર કર્યો હવે અહીં જો 4 4 ઉડી જાય તો કેટલા વધે 2 ની 3 ઘાત હવે 2 ની 3 ઘાત ની કિંમત કેટલી થાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તમે 3 વખત કરો
તો 2 ની 3 ઘાત ની કિંમત કેટલી મળે 8 મળે હવે એના પછીનો પ્રશ્ન નંબર દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4 એમાં જો 125 ની કેટલી ઘાત છે માઈનસ 1 તૃતીયાંશ ઘાત છે 125 ની માઈનસ 1 તૃતીયાંશ ઘાત છે તો આ છેદમાં કેટલા છે 3 છે તો 125 નું શું કરવું પડે ઘનમૂળ શોધવું પડે 125 નું ઘનમૂળ કેટલું થાય 125 નું ઘનમૂળ 5 થાય એટલે કે 5 ની 3 ઘાત ગુણ્યા માઈનસ 1 તૃતીયાંશ ઘાત બરાબર અહીં ઘાત ની ઘાત નો ગુણાકાર કર્યો હવે 3 3 ઉડી જાય કેટલા વધે 5 ની માઈનસ 1 ઘાત તો અહીં આપણને 5 ની માઈનસ 1 ઘાત એ જવાબ મળી જાય છે પણ અહીં જો માઈનસ ઘાત આપેલી હોય તો આપણે છેદમાં લઈ જવી પડે બરાબર તો જો 1 ના છેદમાં લઈ જઈએ તો 5 ની 1 ઘાત પ્લસ થઈ જાય બરાબર તો જો 1 પંચમાંશ જવાબ મળે તો વિદ્યાર્થી હવે જો મિત્રો આપણે પ્રશ્ન 3 ની ચર્ચા કરીએ તો જો પ્રશ્ન 3 સાદુરૂપ આપો આ જો 2 ની 2 તૃતીયાંશ ઘાત ગુણ્યા 2 ની 1 પંચમાંશ ઘાત અહીં ઘાતાંકનો કયો નિયમ લાગે તો આધાર સમાન હોય તો ઘાતનું શું થાય આધાર સમાન હોય તો ઘાતનો સરવાળો થાય તો જો આધાર સમાન છે તો આપણે ઘાતનો સરવાળો કરીએ એટલે કે 2 તૃતીયાંશ પ્લસ 1 પંચમાંશ ઘાત એટલે કે 2 ની 2 તૃતીયાંશ પ્લસ 1 પંચમાંશ ઘાત ઘાતનો સરવાળો કર્યો હવે જો 3 નો અને 5 નો લસાઅ કેટલો થાય તો 3 નો અને 5 નો લસાઅ 15 થાય છે 15 જે લસાઅ છે એને પહેલી સંખ્યાના છેદ વડે ભાગો એટલે કે 15 ને 3 વડે ભાગો તો કેટલા થાય 5 આવે અને 5 ને 2 વડે ગુણો તો કેટલા મળે 10 વચ્ચે છે એના પ્લસ હવે 15 ને બીજી સંખ્યાના છેદ વડે ભાગો એટલે 15 ને 5 વડે ભાગો તો કેટલા આવે 3 અને 3 ને 1 વડે ગુણો એટલે 3 એકા 3 હવે જો 10 અને 3 કેટલા થાય 13 છેદમાં 15 એટલે કે 2 ની 13 ના છેદમાં 15 ઘાત હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર દાખલો બીજો પ્રશ્ન 3 નો દાખલો 2 હવે જો 1 ના છેદમાં 3 ની 3 ઘાત એની 7 ઘાત આપેલી છે તો જો 1 ની પણ 7 ઘાત થાય 1 ની 7 ઘાત શું થાય હવે 1 ની 7 ઘાત લખી શકાય છેદમાં 3 ની 3 ઘાત હતી તો 3 ની 3 ઘાત એની 7 ઘાત છે હવે જો 3 ની 3 ઘાત ની 7 ઘાત ઘાત ની ઘાત નો શું કરીએ ગુણાકાર કરીએ તો 3 ની 3 ગુણ્યા 7 ઘાત થાય હવે જો 3 ની 3 ગુણ્યા 7 ઘાત એટલે 3 ની કેટલી ઘાત થઈ 21 ઘાત છે તે એ જ પ્રમાણે 1 ની 7 ઘાત બરાબર શું થાય 1 થાય હવે જો 1 છેદમાં 3 ની 21 ઘાત હવે જો તમે આ જવાબ મૂકો તો પણ સાચું જ ગણાય કે 1 ના છેદમાં 3 ની 21 ઘાત હવે જે છેદમાં આપેલી ઘાત છે એ અંશમાં લાવી દઈએ તો શું થાય જો પ્લસ ઘાત હોય તો ઉપર લાવીએ તો શું થાય માઇનસ તો એ 3 ની માઇનસ 21 ઘાત બરાબર હવે જોઈએ આપણે દાખલો ત્રીજો તો ત્રીજા દાખલાની અંદર શું છે 11 ની 1 તૃતીયાંશ ઘાત ભાગ્યા 11 ની 1 ચતુર્થાંશ અહીં જો મોટી ઘાત ક્યાં દેખાય છે તમને છેદમાં છે તો 11 ની 1 તૃતીયાંશ ઘાત અંશમાં છે કયો લાવી છેદમાં લાવી તો અહીં 11 ની 1 ચતુર્થાંશ ઘાત હતી 1 તૃતીયાંશ ઘાત છેદમાં લાવી તો 1 ભાગ્યા 11 ની 1 ચતુર્થાંશ ઘાત તો હતી જ અને 1 તૃતીયાંશ ઘાત છેદમાં લાવી શું કર્યું માઇનસ કર્યા હવે જો 1 ના છેદમાં 4 નો અને 2 નો લસાઅ કેટલો થાય 4 થાય હવે 4 નો અને 2 નો લસાઅ 4 થયો તો 4 ને 4 એ ભાગ્ય કેટલા આવે 1 આવે અને 1 ને 1 એ ગુણ્યા કેટલા આવે 1 આવે વચ્ચે ચિહ્ન કયું છે માઇનસ નું હવે 4 ને 2 એ ભાગો કેટલા આવે 4 ભાગ્યા 2 કરવા દો 2 આવે અને જે 2 આવે એટલે અંશ વડે ગુણો તો 2 એકા 2 એટલે કે 1 ના છેદમાં 11 ની 1 માઇનસ 2 છેદમાં 4 ઘાત થાય હવે જો 1 છેદમાં અહીં 1 માંથી 2 બાદ કરીએ પણ અહીં 1 માંથી 2 બાદ ના થાય એટલે 2 માંથી 1 બાદ કરીએ તો 2 માંથી 1 બાદ કરીએ તો કેટલા આવે
माइनस एक आए बराबर बेमाती एक बात करिए तो एक मे मोटी संख्या के माइनस आप शू लखीए माइनस एक छेद चार तो एक भाग्या अग्यार माइनस एक चतुर्थांश घात हम माइनस एक चतुर्थांश घात है अंश में लाइए तो शू अग्यार एक चतुर्थांश घात बराबर प्लस थाय कारण छेद माइनस घात अपने अंश में लाइए तो शू प्लस बराबर हम जो चौथो दाखिल चौथा दाखला अंदर सात ने एक दुत्यांश घात गुणिया आठ ने एक दुत्यांश घात अहीं घातांक नो क्यो नियम लागे तो अहीं जो अहीं घातांक नो अहीं आधार अलग अलग छे पण घात केवी छे समान जो आधार अलग अलग होय अने घात समान होय तो आधार नो शू थाय गुणाकार थाय तो सात गुणिया आठ एनी एक दुत्यांश घात सात गुणिया आठ केटला थाय छप्पन एनी ए दुत्यांश घात बराबर तो मित्रों के लिए सहली अने सरलताथी आपने स्वाध्याय 1.6 पूर्ण कर तो विद्यार्थी मित्रों तमे आज मुद्दाओ छे ए जोता जजो अने एज प्रमाणे नोट डाउन करता जजो जेथी तमे सरलताथी कोई पण मुद्दों समझी सको थैंक यू विद्यार्थी मित्रों।